વિસ્તારોમાં મેઘરાજાની હાજરી રહી. અમરેલી અને ગીર સોમનાથ જિલ્લામાં વરસાદ વરસ્યો. અમરેલી જિલ્લામાં મેઘરાજા છેક સુધી લડી લેવાના મૂડમાં ચણાયા. ચોમાસાની વિદાય વેળાએ અમરેલીમાં વરસાદી માહોલ જામ્યો. અમરેલી શહેરમાં બપોર બાદ ધોધમાર વરસાદ તૂટી પડ્યો. અમરેલીના રાજકમલ ચોક સહિતના વિસ્તારમાં વરસાદી પાણી ફરી વળ્યા. ગાજવીજ સાથે વરસાદ તૂટી પડતા શહેરીજનોને ગરમીથી રાહત મળી. અમરેલીના ગ્રામ્ય વિસ્તારોમાં પણ કેટલાક દિવસોથી વરસાદી વાતાવરણ છે. આ તરફ ગીર સોમનાથના વેરાવળમાં પણ વરસાદથી વાતાવરણ ભીંજાયેલું જોવા મળ્યું. વેરાવળ અને આસપાસ ગ્રામ્યના વાતાવરણમાં પલટો આવ્યો. અસહ્ય ભારે ગરમીના બફારા બાદ વરસાદ વરસ્યો. સુત્રાપાડા, ફાટક, સોનારિયા, આજોઠા સહિતના ગામોમાં વીજળીના ચમકારા સાથે વરસાદ વરસ્યો. રાજકોટના જેતપુરમાં સુરવો બે ડેમ ઓવરફ્લો થયો. ડેમમાં જળસપાટી જાળવવા ડેમનો એક દરવાજો ખોલી પાણી છોડાયું. ડેમમાંથી પાણી છોડાતા નદીમાં પાણી વહેતું થયું. ખીરસરાથી વાડસરા જવાનો રસ્તો પણ નદીના પાણીમાં ગરકાવ થઈ ગયો. લોકો પાણીના પ્રવાહમાંથી પસાર થવા મજબૂર બન્યા. ગુજરાતમાં હજુ ગાજવીજ સાથે થશે વરસાદ. હવામાન વિભાગે વરસાદ અંગે મોટી આગાહી કરી. ચોમાસું પૂરું થવાના આરે છે, પરંતુ લાગે છે કે મેઘરાજા હજુ પણ વિદાય લેવાના મૂડમાં નથી. હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી બે દિવસ રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસશે. વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધુ હોવાથી ગાજવીજ અને તેજ પવન સાથે વરસાદ થાકી શકે છે. અમદાવાદ ગાંધીનગરમાં થંડર સ્ટ્રોમ એક્ટિવિટી રહેશે. મોસ્ટલી અગલે દો દિન મેં રાધર થંડરસ્ટ્રોમ એક્ટિવિટી હો સકતા હૈ ક્યુંકિ કાફી સારે મોઇસ્ચર પડા હૈ ઓર હીટિંગ ભી હૈ ઇસકે કારણ સે લોકલ કન્વેક્ટિવ એક્ટિવિટી ગુજરાત મેં હો રહા હૈ ઓર અગલે દો દિન કે લિયે ભી હો સકતા હૈ. હવામાન વિભાગે જણાવ્યું કે બે દિવસ બાદ વરસાદમાં ઘણો જ ઘટાડો જોવા મળી શકે છે. બે દિવસ બાદ ગાજવીજ થવાનું અને વરસાદમાં ઘણો જ ઘટાડો થશે. અરબી સમુદ્રમાં જે સિસ્ટમ બની રહી છે તેની ગુજરાત પર ઘણી જ ઓછી અસર કે જરા પણ અસર નહીં પડે. ભેજને કારણે કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ રહેશે. જતા જતા મેઘરાજાએ સટાસટી બોલાવી. દાહોદ અને આણંદ પંથકમાં તોફાની વરસાદથી નુકસાન થયું. દાહોદમાં આવેલા મિની વાવાઝોડાને કારણે તારાજી સર્જાય. ગમલા તથા એની આસપાસના વિસ્તારમાંથી નુકસાનીના દ્રશ્યો સામે આવ્યા. અનેક મકાનોમાં ભારે નુકસાનીના નિશાન પણ દેખાયા. તોફાની વરસાદમાં કેટલાક કાચઘર પણ ધરાશાયી થઈ ગયા. મિની વાવાઝોડાના કારણે 300થી વધુ વૃક્ષો ધરાશાયી થયા, જેના કારણે વાહન વ્યવહારને પણ અસર થઈ. એટલું જ નહીં, મિની વાવાઝોડાને કારણે 300 વર્ષ જૂનું ચામુંડા માતાનું સ્થાનક ધરાશાયી થયું. મકાઈ, બાજરી સહિતના ઉભા પાક પણ તબાહ થઈ ગયા. મિની વાવાઝોડાને કારણે વીજ પુરવઠો પણ ખોરવાઈ ગયો. દાહોદના ગમલા તેમજ આસપાસના ગામોમાં પણ આકાશીય આફત પાવી પડી. આ તરફ આણંદમાં મોડી રાત્રે ભારે પવન સાથે મેઘરાજાએ ધડબડાટી બોલાવી. બોરસદ, આંકલવ પંથકમાં ભારે પવન ફૂંકાતા નુકસાન થયું. ભારે પવનને કારણે કેટલાક વૃક્ષો ધરાશાયી થયા. ઉપરાંત ભારે પવનને કારણે ગોડાઉન પરથી પતરા પણ ઉડી ગયાની ઘટના બની. કેટલાક વિસ્તારોમાં વીજપોલ ધરાશાયી થતા વીજ પુરવઠો પણ ખોરવાયો. 24 કલાકથી વધુ સમય સુધી વીજ પુરવઠો ખોરવાતા લોકોને ભારે હાલાકી ભોગવવી પડી. નર્મદા જિલ્લાની સ્કૂલોને સીએમ રાહત ફંડમાંથી સહાય ચૂકવવા માંગ. પૂર દરમિયાન મોટા પાયે નુકસાન થયાનો દાવો. નર્મદા નદીમાં આવેલા પૂરે રાજ્યના અનેક જિલ્લામાં તારાજી સર્જી હતી. નર્મદા જિલ્લામાં આવેલા પૂરે અહીં ભારે વિનાશ વેર્યો હતો. શાળાઓમાં પાણી ભરાતા શાળા સંચાલકોને પણ ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો હતો. નર્મદા પંથકની શાળાઓમાં પૂરને કારણે થયેલી તારાજી બાદ હવે સહાયની માંગ ઉઠી છે. શાળા સંચાલક મંડળે સીએમ રાહત ફંડમાંથી શાળાઓને સહાય ચૂકવવા માંગ કરી. શાળામાં પાણી ભરાતા કરોડોનું નુકસાન થયાનો સંચાલકોએ દાવો કર્યો છે. શાળાની લાઇબ્રેરી, કમ્પ્યુટર લેબ, શાળામાં દસ્તાવેજો અને રેકોર્ડ્સ બધું જ નર્મદાના પૂરના કારણે બગડી ગયું છે. તે ઉપરાંત હોસ્ટેલમાં પણ ભારે નુકસાન થયાનો સંચાલકોએ દાવો કર્યો. આ પરિસ્થિતિમાં સરકાર સહાય કરે જેથી બાળકોના અભ્યાસ પર આ પૂરના કારણે ખરાબ અસર ન થાય તેવી માંગ કરાઈ. સંચાલકો દ્વારા સરકાર 3 દિવસમાં વિડીયોગ્રાફી સર્વે કરાવે અને પ્રથમ તબક્કે સીએમ રાહત ફંડમાંથી રાહત અપાય તે અંગે રજૂઆત કરાઈ છે. પૂરે સર્જેલી તબાહી બાદ ભરૂચ જિલ્લાના ખેડૂતોએ રાહત પેકેજનો વિરોધ કર્યો. ખેડૂતોએ વધારાના વળતરની માંગ કરી. નર્મદા નદીમાં આવેલા પૂરને કારણે અસરગ્રસ્ત થયેલા ખેડૂતોએ ખાસ કૃષિ રાહત પેકેજને અપૂરતું ગણાવ્યું અને સાથે જ ઉગ્ર વિરોધ પણ નોંધાવ્યો. રોષે ભરાયેલા ખેડૂતોએ મર્યાદા વગર તમામ જમીન માટે વળતરની માંગ સાથેનું આવેદન પત્ર ભરૂચ કલેક્ટરને પાઠવ્યું હતું. મહત્વનું છે કે નર્મદા નદીમાં આવેલ પૂરે ચારે બાજુ ભારે તારાજી સર્જી અને ખાસ કરીને કાંઠા વિસ્તારના નીચાણવાળા વિસ્તારો સહિત ગામોમાં પાણી ભરાવાને કારણે
ઘર વખરી સહિત ખેતીના પાકને નુકસાન થયું હતું, જેના પગલે ખેડૂતોને પાયમાલ થવાનો વારો આવ્યો છે। ત્યારબાદ ખેતીના પાકમાં નુકસાન થયેલા ખેડૂતો માટે રાજ્ય સરકારે રાહત પેકેજ જાહેર કર્યું, પણ તે અપૂરતું હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે અને વળતર વધારવા માટેની માંગ કરી રહ્યા છે। 16-18 સપ્ટેમ્બર દરમિયાન ભરૂચ, વડોદરા અને નર્મદા જિલ્લાઓમાં નર્મદા સરોવરમાંથી છોડવામાં આવેલ 20 લાખ ક્યુસેક પાણીથી ભારે તારાજી થઈ હતી। ખેડૂતોની માંગ છે કે નુકસાનીની વ્યવસ્થિતથી માપણી કરવામાં આવે અને ફોટા પાડીને ખેડૂતોને નુકસાનીનું યોગ્ય વળતર આપવું જોઈએ। આપણું ગુજરાતમાં અત્યારે બસ આટલું। દેશ પ્રદેશની તમામ ખબરો માટે આપ જોડાયેલા રહો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ News18 ગુજરાતી સાથે। નમસ્કાર, ગ્રાઉન્ડ રિપોર્ટમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે સંધ્યા। આજે વાત કરીશું ખેડૂતોની હિજરતની, સાથે જ વાત કરીશું કોની ભૂલે 3 વર્ષ જેલમાં કાઢ્યા એક આરોપીએ। પરંતુ તે પહેલા વાત કરીએ એવા કેટલાક શૈતાનોની જેમણે ધાર્મિક તહેવારોથી વાંધો છે। ગુજરાતના દુશ્મનો આ શૈતાનો, આ દુષ્ટ લોકોને ધ્યાનથી જોઈ લેજો। આવા જ શૈતાનોની વચ્ચે તમે હાલ રહી રહ્યા છો। આવા જ કટ્ટરપંથીને હિન્દુ તહેવારો, હિન્દુ સંગઠનોની યાત્રાઓથી, હિન્દુ ભગવાનોની પવિત્ર યાત્રાઓથી વાંધો છે। આવા જ અસામાજિક તત્વોથી નથી જોવાતી સૌહાર્દપૂર્ણ ગુજરાતની શાંતિ। હવે બહુ થયું, હવે બંધ કરાવો આસ્થા પર પથ્થર મારો। શા માટે વારંવાર ધાર્મિક યાત્રાઓને બનાવાઈ રહી છે ટાર્ગેટ? આ અતિ ગંભીર સવાલ સાથે સમગ્ર ઘટનાને વિગતવાર જોઈએ। હિન્દુઓની આસ્થા પર પથ્થર ફેંકતા શૈતાનોને ધ્યાનથી જોઈ લેજો। ખાસ કરીને ગુજરાત પોલીસ સુરક્ષા એજન્સીઓ IB સહિતના અધિકારીઓ આ દ્રશ્યોને ઝૂમ કરીને જોજો અને ઓળખો આવા ગુજરાતની શાંતિના દુશ્મનોને, જેમને ગુજરાતની શાંતિથી પેટમાં દુખાવો ઉપડે છે। ઓળખો આવા શૈતાનોને જેમને ધાર્મિક તહેવાર અને યાત્રાઓથી વાંધો છે। ગુજરાતમાં એક એવી ધાર્મિક યાત્રા બાકી નહીં રહી હોય જેના પર હિંસક હુમલો કે પથ્થરમારો ન થયો હોય। એક એવો હિન્દુ તહેવાર બાકી નથી રાખ્યો જેમાં કાંકરી ચાળો ન કર્યો હોય। ક્યારેક રામનવમી, તો ક્યારેક હનુમાન જયંતિ, ક્યારેક નવરાત્રીમાં ચમકલા, તો ક્યારેક શિવજીની સવારી પર પથ્થર માર્યો। હવે તો ગણેશ વિસર્જનની યાત્રાને બનાવાઈ રહી છે ટાર્ગેટ। આખરે કેમ આ ધાર્મિક તહેવારને અને હિન્દુ સંગઠનોની ધાર્મિક યાત્રાઓમાં અશાંતિનો તાંડવ અને કાંકરી ચાળો કટ્ટરપંથીઓ કરી રહ્યા છે? ત્યારે ગુજરાતમાં જાણે પોલીસ વિભાગ ઘોર નિંદ્રામાં હોય તેમ લાગી રહ્યું છે, કેમ કે અસામાજિક તત્વો અને કટ્ટરપંથીઓ બેફામ થઈ વારંવાર ધાર્મિક તહેવારો અને હિન્દુ સંગઠનોની યાત્રાઓને ટાર્ગેટ કરે છે, ગુજરાતની શાંતિને આગ લગાડી દે છે। એક એવી ધાર્મિક યાત્રા બાકી નથી રહી જેમાં પથ્થરમારો ન થયો હોય। ત્યારે સવાલ એ પણ છે કે ધાર્મિક તહેવારોને જે કેમ બનાવાય છે ટાર્ગેટ, શું આ ગુજરાતને તોડવાનું મોટું ષડયંત્ર છે કે પછી ધાર્મિક તહેવારોથી કોઈને વાંધો છે? આખરે પથ્થરબાજોનો આકા કોણ છે અને ક્યાં બેઠો છે? જોઈ લો અહેવાલ। કેવા ભક્તિભાવ અને હર્ષોલ્લાસ સાથે આ યુવાનો રામજી કી નિકલી સવારી ગીત પર મન મૂકીને ઝૂમી રહ્યા છે। નાચી રહ્યા છે અને ભવ્ય યાત્રાને લઈને ચારે તરફ ખુશીનો માહોલ છે।
હાથમાં ભગવો ધ્વજ લઈ અને ઝૂમી રહ્યા છે। આ ઘટના વિશે વધુ વાત કરીએ તે પહેલા સ્થળ વિશે માહિતી મેળવી લઈએ। આ દ્રશ્યો નર્મદા જિલ્લાના સિલંબાના છે, જ્યાં હિન્દુ સંગઠન બજરંગ દળની શૌર્ય જાગરણ યાત્રા ભવ્યથી ભવ્ય રીતે નીકળી। રામ ભક્તિના ગીત અને ભજનમાં લીન એવા આ યુવાનોને ક્યાં ખબર હતી કે કેટલાક શૈતાનીઓની નજર તેમના પર અને તેમની આ ભવ્ય યાત્રા પર હશે। જુઓ આ દ્રશ્યો। આ ભવ્ય યાત્રા પર કેટલાક ગુજરાતની શાંતિના દુશ્મનોએ પથ્થરમારો કર્યો। આ પથ્થરબાજો મોટા મોટા પથ્થર એક બાદ એક લોકો પર ટાંકતા રહ્યા। લોકો કઈ સમજે કઈ કરે તે પહેલા ચારે તરફથી પથ્થરોનો વરસાદ શરૂ થયો। અચાનક પથ્થરમારો થતા ચારે તરફ દોડધામ મચી ગઈ। લોકો આમ તેમ પોતાનો જીવ બચાવવા દોડવા લાગ્યા, પરંતુ પથ્થરમારો બંધ થવાનું નામ જ નહોતો લઈ રહ્યો। કેટલાય લોકો તેમાં ઇજાગ્રસ્ત થયા। એવામાં આ ઘટનાનું વધુ એક હચમચાવી નાખે તેવો વિડીયો સામે આવ્યો છે, જેમાં તત્વોના આકાઓએ મહિલાઓને પણ આ પથ્થરમારાના ષડયંત્રમાં સામેલ કરી। જુઓ આ દ્રશ્યો। કેટલીક મહિલાઓ મસ્જિદની બાજુમાં ઉભા રહી હાથમાં લાકડીઓ લઈ બજરંગ દળની યાત્રામાં હાજર લોકો પર પથ્થર